हेलो विद्यार्थी मित्रों, आ सेशन में आपने शेर हप्ता टॉपिक विषे चर्चा करीशुं। आ टॉपिक में शेर हप्ता नो अर्थ, शेर हप्ता मंगावा अंगे कंपनी धारा नी जोगवाईओ, शेर हप्ता मंगावानी विधि, शेर हप्ता अंगे सेक्रेटरी नी फरजो विषे चर्चा करवानी छे। जेमा सौ प्रथम पहला आपणे जोईए शेर हप्ता नो अर्थ। अर्थ जोता पहला आपने उदाहरण समझिए, जेनाथी शेर हप्ता विषे आपने सरलताथी समझ पड़शे। कंपनीए जारे दार्शनिक किंमते शेर बहार पाड़िया होय त्यारे दार्शनिक किंमत जेटली रकम एक साथे न पण मंगावे तो कंपनी ने जारे जरूरियात रहे त्यारे टुकड़े टुकड़े आवी रकम मंगावी शके छे। अहीं आपने जोईए तो शेरनी दार्शनिक किंमत 100 रुपया छे। अरजी साथे अमुक रकम मंगावी आवश्यक छे। आ विषे आपणे अगाउ पण चर्चा करी हती। शेर वहेंचणी अंगे कायदेसरना नियंत्रणो अने जोगવાઈઓમાં તેમાં આપણે જોયું હતું કે શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% રકમ અરજી સાથે મંગાવવું આવશ્યક છે। તો અહીં 5 રૂપિયા મંગાવે છે, તેનાથી વધુ પણ મંગાવી શકાય। અહીં કંપનીએ 5 રૂપિયા મંગાવ્યા છે તો હવે એક શેર દીઠ ચૂકવવાની બાકી કિંમત 95 રૂપિયા છે, કારણ કે 5 રૂપિયા અરજદારે અરજી સમયે ચૂકવ્યા। જ્યારે અરજદારના શેર કંપની મંજૂર કરે અને તેને મંજૂરી પત્ર મોકલે તેમાં અમુક રકમ ચૂકવવાનું કીધું હોય છે, જેને આપણે અવેજી તરીકે ઓળખીએ છીએ। તો અવેજનો અર્થ પણ અહીંયા આપણને મળી જશે। મંજૂરી પત્રમાં દર્શાવેલી રકમ અરજદાર ચૂકવે તેને આપણે અવેજ કહીએ છીએ। તો અહીં 25 રૂપિયા ચૂકવ્યા છે તો કુલ 30 રૂપિયા ચૂકવ્યા, તો હવે એક શેર દીઠ ચૂકવવાની બાકી કિંમત 70 રૂપિયા છે। હવે કંપનીને ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ત્યારે શેર દીઠ અમુક રકમ મંગાવશે। તો અહીં કંપનીએ એક શેર દીઠ 20 રૂપિયા મંગાવ્યા છે, તો જેને આપણે પ્રથમ હપ્તો કહીશું। તો હવે એક શેર દીઠ ચૂકવવાની બાકી કિંમત 50 રૂપિયા છે। કંપનીને ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ત્યારે 50 રૂપિયામાંથી અમુક રકમ મંગાવશે, જેને આપણે દ્વિતીય હપ્તો કહીશું। આમ કંપની એક સાથે રકમ ન મંગાવતા ટુકડે ટુકડે રકમ મંગાવે તેને આપણે શેર હપ્તા સ્વરૂપે ઓળખીએ છીએ। હવે આપણે જોઈએ શેર હપ્તાનો અર્થ। પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર, એટલે કે એક સાથે કંપનીએ રકમ ન મંગાવી હોય ત્યારે બાકીની રકમ જે શેરધારકો પાસેથી મંગાવવામાં આવે તેને શેર હપ્તો કહેવામાં આવે છે। ત્યારબાદ આગળ આપણે જોઈએ તો કંપની શેરની મૂળ કિંમત એક સાથે ન મંગાવે તો કંપની જરૂરિયાત મુજબ હપ્તે હપ્તે આવી રકમ મંગાવી શકે છે, જેને પણ આપણે શેર હપ્તા સ્વરૂપે ઓળખીએ છીએ। અરજદાર શેર ખરીદવા માટે અરજી કરે અને કંપની તેના શેર મંજૂર કરે ત્યારે બંને પક્ષકાર વચ્ચે એક પ્રકારનો કરાર થાય છે, જેમાં નિયત કરેલી રકમ ચૂકવ્યા બાદ બાકી રહેતી રકમ ચૂકવવા માટે શેરધારક બંધાયેલો છે। અમુક રકમ ચૂકવી દીધી છે, એમાંથી જે રકમ બાકી છે તે રકમ ચૂકવવા શેરધારક બંધાયેલો છે। જો શેર વ્યક્તિગત રીતે ખરીદ્યા હોય તો આ રકમ ચૂકવવાની જવાબદારી વ્યક્તિગત રીતે ઊભી થશે। જો શેર સંયુક્ત રીતે ખરીદ્યા હશે તો આ બાકીની રકમ ચૂકવવાની જવાબદારી સંયુક્ત રીતે રહેશે। તો આમ આપણે શેર હપ્તા વિશે સમજૂતી મેળવી। હવે આપણે જોઈએ શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ। જો કંપનીએ કાયદેસર રીતે શેર હપ્તા મંગાવવા હોય તો આ કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરવું આવશ્યક છે। જો આ જોગવાઈઓનું પાલન કંપની નહીં કરે તો શેરધારક હપ્તો ન પણ ચૂકવે। તો આ સંજોગોમાં શેર હપ્તા મંગાવતી વખતે કંપની ધારાની જોગવાઈઓનું પાલન થવું આવશ્યક છે। તો આપણે જોઈએ શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈ। શેર હપ્તા મંગાવવા અંગે નિયમનપત્રમાં જોગવાઈ હોવી આવશ્યક છે। નિયમનપત્રમાં જોગવાઈ હશે તો જ કંપની શેર હપ્તા કાયદેસર રીતે મંગાવી શકે। એક જ પ્રકારના શેરના ઘણા બધા પ્રકાર હોય, તેમાંથી કોઈ એક જ પ્રકારના શેર પર બાકી હપ્તાની રકમ સમાન ધોરણે
सरखी रकम न्यायी रीते भेदभाव वगर मगावानी होय छे, जेनाथी कोईपण साथे अन्याय थाय नहीं। ज्यारे शेर हप्तो मंगावानो होय त्यारे संचालक मंडलनी सभामां शेर हप्तो मंगावा अंगेनो ठराव पसार करवो जरूरी छे। ठराव पसार करवो एटले के मंजूरी मेळवी, संचालक मंडलनी मंजूरी मेळव्या बाद शेर हप्तो मंगावी शकाय। शेर हप्ता अंगेना मांगणी पत्रमां, मांगणी पत्र एटले के शेर हप्तानी नोटिस, तेमां शेर हप्तानी रकम, कई बैंक में जमा करावानो छे, तेनी मुद्दत, तारीख वगैरे बाबतो दर्शावू आवश्यक छे, जेनाथी शेरधारक सरलताथी शेर हप्तो योग्य जग्याए निश्चित मुद्दत में चूकवी शके। शेर हप्ता न भराया होय तो शेरधारक शेर फेरबदली करी शकशे नहीं। शेर फेरबदली एटले के अहीं शेर वेची शकशे नहीं। सभ्यों मताधिकार पण अटकावी शकाय, क्यारे जारे शेर हप्ता न भराया होय त्यारे कंपनी में कोईपण प्रकारना कंपनी में जारे कोई बाबत उपर मतदान थतु होय त्यारे जे शेर होल्डरे शेर हप्ता नथी भर्या ते सभ्यों मताधिकार अटकावी शकाय छे, एटले के तेने मत आपवा देवामां आवतो नथी, कारण के तेमणे शेर हप्ता नथी भर्या। कंपनी शेर हप्तानी रकम बैंक में शेर हप्ता खातो खोलीने तेमा जमा करावशे। ज्यारे बधा ज शेर हप्ता मळी जाय त्यारे कंपनी सरळताथी शेर हप्ता खातामांथी कंपनीना चालू खातामां रकम ट्रांसफर करी शके। बे हप्ता वच्चेनो समयगाळो ओछामां ओछो एक मासनो होवो जोईए। कंपनीए ज्यारे प्रथम शेर हप्तो मंगाव्यो छे त्यार पछी जो बीजो शेर हप्तो मंगावा मांगती होय तो आ बे हप्ता वच्चेनो समयगाळो ओछामां ओछो एक मासनो होवो आवश्यक छे। हप्तो समयसर न भराय, जो कोई शेर होल्डर समयसर हप्तो न भरे तो कंपनी आवा हप्ता पर व्याज वसूल करी शके छे। जो समयसर हप्तो न भरवानुं कारण योग्य रजू करे અને સંચાલકોને યોગ્ય લાગે તો આવું વ્યાજ ઓછું કરી શકે અથવા તો સંપૂર્ણ માફ કરી શકે છે। આ સત્તા સંચાલકને આપવામાં આવી છે। આમ આપણે જોયું શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ। જો કાયદેસર રીતે શેર હપ્તા મંગાવવા હોય તો આ તમામ જોગવાઈઓનું પાલન કરવું આવશ્યક છે। હવે આપણે જોઈએ શેર હપ્તાની વિધિ। કંપનીએ શેર હપ્તો મંગાવવો હોય તો કંપનીની કાનૂની જોગવાઈઓ અને નિયમનપત્રની જોગવાઈઓને અનુલક્ષીને એટલે કે તેનું પાલન કરીને શેરધારકો પાસેથી શેરની બાકી રકમ મંગાવી શકે છે। આ બાકી રકમ મંગાવવા માટે કંપનીએ ચોક્કસ વિધિનું પાલન કરવું પડે છે। મિત્રો, આપણે જોયું હતું જ્યારે વિધિ શબ્દ આવે, પ્રક્રિયા શબ્દ આવે કે તબક્કા શબ્દ આવે ત્યારે બધા જ મુદ્દા ક્રમશઃ લખવા પડશે, ક્રમશઃ પાકા કરવા પડશે। તો આપણે જોઈએ પહેલાં એકદમ ટૂંકમાં મુદ્દાઓ જોઈએ શેર હપ્તા મંગાવવાની વિધિ। પહેલો મુદ્દો શેર હપ્તા અંગેનો ઠરાવ પસાર કરવો, બીજો મુદ્દો સભ્યપત્રક બંધ રાખવું, ત્રીજો મુદ્દો હપ્તાની યાદી તૈયાર કરવી, ચોથો મુદ્દો બેંકમાં જાણ કરવી, પાંચમો મુદ્દો હપ્તાની નોટિસ મોકલવી, છઠ્ઠો મુદ્દો શેર હપ્તાની ચૂકવણી કરવી, સાતમો મુદ્દો હપ્તા પત્રકમાં નોંધ કરવી। આમ જ્યારે કંપનીએ શેર હપ્તા મંગાવવાની વિધિ કરવી હોય તે આ સાત તબક્કાઓમાંથી પસાર થવું પડે છે ત્યારે કંપની શેર હપ્તો મંગાવી શકે। આપણે હવે વિગતવાર સમજૂતી મેળવીએ, જેમાં પહેલો મુદ્દો આપણે જોઈએ શેર હપ્તા અંગેનો ઠરાવ। આ ઠરાવ સંચાલક મંડળની સભામાં પસાર કરવો પડે છે। ઠરાવ પસાર કરવો એટલે કે મંજૂરી મેળવવી। કંપનીમાં શેરધારકો પાસેથી શેર હપ્તો મંગાવવો હોય તો સંચાલક મંડળની સભામાં મંજૂરી મેળવવી પડશે અને તેમાં નક્કી થશે કે શેર દીઠ હપ્તો કેટલો મંગાવવો, તેની રકમ અને તે ભરવાની છેલ્લી તારીખ, કઈ તારીખ સુધીમાં
आ हप्तो चूकवी देवानो छे। त्यार बाद सभ्यपत्रक बंध राखवू। सभ्यपत्रक बंध राखवू एटले के सभ्यपत्रक अने फेरबदली पत्रक बंध राखवू। कोई पण व्यक्ति पोताना शेर वेची के खरीदी शकशे नहीं। आवा संजोगोमां हप्तानी नोटिस मोकलवा माटे सभ्योनी यादी तैयार करशे अने ते यादी मुजब सभ्यपत्रक अने फेरबदली पत्रक बंध राखशे, जेनाथी कंपनी मालिक नक्की करी शके अने कोनी पासेथी शेर हप्तो मंगावानो छे तेनी यादी तैयार करी शके। तेनी जाण 7 दिवस अगाउ वर्तमान पत्र में नोटिस द्वारा आपवानी रहेशे। सभ्यपत्रक अने फेरबदली पत्रक बंध राखवू होय तो तेनी जाण 7 दिवस अगाउ वर्तमान पत्र में न्यूज़पेपर में नोटिस स्वरूपे जानकारी आपवी पड़शे। आगळनो मुद्दो हप्तानी यादी तैयार करवी। जे शेर होल्डरोना हप्ता मंगावाना छे तेनी यादी तैयार करवामां आवशे। आ यादीमां अमुक बाबतो दर्शावी आवश्यक छे, जेमां सभ्यनो नाम अने सरनामुं, शेरनी संख्या, मंगावेल हप्तानी रकम एटले के केटली रकम आपणे मंगावी छे, अगाउथी चूकवेल हप्तानी रकम जो होय तो, अमुक सभ्यए अगाउथी हप्ता चूकवी दीधा होय तो तेनो आ यादीमां नाम समावेश करवामां आवशे अने तेनी पासेथी हप्तो मंगावामां आवशे नहीं। सभ्ये चूकवानी थती रकम, केटली रकम चूकवानी छे, हप्तो चूकवा माटेनी नियत तारीख एटले के छेल्ली कई तारीख सुधीमां हप्तो चूकवानो छे, आम सभ्योनी यादी तैयार करवामां आवशे। त्यारबाद बेंकमां जाण करवानी रहेशे, कारण के आ हप्तो आपणे बेंकमां मंगावीए छीए। बेंकनी यादी कंपनी हप्ताने यादी बैंक ने पण मोकली आपे छे, जेनाथी बैंक ने पण जानकारी रहे कि कया शेर होल्डर पासे थी केटली रकमनो शेर हप्तो लेवानो छे। बैंक कंपनी वती शेर होल्डरो पासे थी हप्तानी रकम स्वीकारशे अने ते शेर हप्ता खाते जमा करशे। आवो करार पण बैंक साथे कंपनी करे छे, जेनाथी शेर होल्डरे भरेली रकम कंपनीना शेर हप्ता खातामां जमा थशे। त्यारबाद हप्तानी नोटिस मोकलवानी रहेशे। हप्तानी यादी तैयार थई गया बाद हप्तो भरवा माटेनो पत्र एटले के मांगणी पत्र, हप्तानी नोटिस जे रजिस्टर्ड पोस्ट द्वारा मोकलवामां आवशे, जेथी करीने कंपनी पासे पण यादी रहे कि कया व्यक्तिने आपणे नोटिस मोकली छे अने आ हप्तानी नोटिस 14 दिवस अगाउ शेर होल्डर ने मळी जाय तेवी व्यवस्था करवानी रहेशे, जेथी करीने आ 14 दिवस में शेर होल्डर हप्ताना रकमनी व्यवस्था करी शके। तेथी 14 दिवस पहला हप्तानी नोटिस मळी जाय ते रीते व्यवस्था करवी आवश्यक छे। त्यारबाद हप्तानी चूकवणी। शेरधारक हप्तानी चूकवणी हप्ता पत्र मळ्या बाद एटले के हप्तानी नोटिस मळ्या बाद नी तारीख थी 14 दिवस में चुकवणी करवानी रहेशे अने बैंक ते शेर हप्ता खाता में जमा करशे। शेर होल्डर जे रकम चूकवे छे ते बैंक शेर हप्ता खाता में जमा करशे अने भरणा चिट्ठी बैंक पोतानी पासे राखशे अने शेर हप्तानी नोटिस अने रसीद शेर होल्डर ने परत करशे अने आ बधी ज भरणा चिट्ठी बैंक एक साथे कंपनी ने मोकली आपे छे, जेथी करीने કેટલા શેરહોલ્ડરનો હપ્તો આવ્યો છે એ અંગેની જાણકારી કંપનીને મળે। ત્યારબાદ છેલ્લો મુદ્દો હપ્તા પત્રકમાં નોંધ કરવી। જે ભરણા ચિઠ્ઠી કંપનીને મોકલી છે તે ભરણા ચિઠ્ઠીના આધારે સેક્રેટરી સભ્યપત્રકમાં નોંધ કરે છે કેટલાનો હપ્તો ભરાયો છે અને કયા સભ્યના હપ્તા બાકી છે તેની સેક્રેટરી યાદી તૈયાર કરશે અને આ યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરશે। કેટલા વ્યક્તિ હપ્તા ચૂકવ્યા છે અને કેટલા વ્યક્તિના હપ્તા ચૂકવવાના બાકી છે આવી યાદી તૈયાર કરીને સેક્રેટરી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરશે। આમ આપણે આ જોયું શેર હપ્તો મંગાવવાની વિધિ। આ નિશ્ચિત પ્રક્રિયામાંથી પસાર થઈને કંપની શેર હપ્તો મંગાવી શકે છે। હવે આપણે જોઈએ શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો।
मित्रों जे हमणा आपणे विधि जोई ते विधिना आधारे ज आपणे सेक्रेटरीनी फरजो याद राखी शकीए छीए, कारण के आ संपूर्ण विधि सेक्रेटरीना हाथ नीचे थाय छे, तेथी आ बधा कार्यो सेक्रेटरीए पण करवा पड़े छे, तेथी तेनी ते फरज गणाय छे। आम शेर हप्ता अंगे सेक्रेटरीनी फरजो टूंकमां याद राखवी होय तो आ विधिना आधारे पण आपणे याद राखी शकीए छीए, જેમાં સૌ પ્રથમ પહેલો મુદ્દો જોઈએ આપણે નિયમનપત્રમાં જોગવાઈ તપાસવી। સેક્રેટરીએ કોઈ પણ કંપનીમાં કાર્ય કરવું હોય તો તે અંગેની જોગવાઈ નિયમનપત્રમાં હોવી આવશ્યક છે, તેથી નિયમનપત્રમાં જોગવાઈ તપાસ છે। સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો। મિત્રો હવે અહીંયાથી જે આપણે વિધિ જોઈ હતી એ મુજબ જ સેક્રેટરીની ફરજો બજાવવાની રહેશે। સંચાલક મંડળની સભામાં મંજૂરી મેળવશે, ત્યારબાદ સભ્યપત્રક અને ફેરબદલી પત્રક બંધ રાખશે, જેની જાણ 7 દિવસ પહેલાં વર્તમાન પત્રમાં કરવાની ફરજ પણ સેક્રેટરીની છે। જે આપણે વિધિ સમજ્યા તે અનુસાર જ સેક્રેટરીની ફરજ જોવાની છે। હપ્તાની યાદી તૈયાર કરી હપ્તાની નોટિસ મોકલવાની ફરજ પણ સેક્રેટરીની છે, જે આપણે વિધિમાં જોયું હતું। બેંકમાં ખાતું ખોલાવવું। મિત્રો આપણને ખબર છે જ્યારે શેર હપ્તા મંગાવતા હોય ત્યારે બેંકમાં કંપની કયું ખાતું ખોલાવશે? શેર હપ્તા ખાતું। તો આ શેર હપ્તા ખાતું ખોલાવવાની ફરજ પણ સેક્રેટરીની છે। ભરણા ચિઠ્ઠીના આધારે સભ્યપત્રકમાં નોંધ કરવી। જે ભરણા ચિઠ્ઠી બેંકે કંપનીને મોકલી છે તેના આધારે સભ્યપત્રકમાં નોંધ કરવાની ફરજ પણ સેક્રેટરીની છે। ત્યારબાદ બાકી હપ્તાની યાદી તૈયાર કરશે અને આ યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવાની ફરજ પણ સેક્રેટરીની છે। તો આમ આપણે જોયું શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો। આ ફરજો સેક્રેટરીએ શેર હપ્તા મંગાવતી વખતે અદા કરવી પડશે। તો આ સેશનમાં આપણે શેર હપ્તાના ટોપિકની ચર્ચા કરી। થેન્ક યુ।